पुण्यप्रकाशकम् पापप्रकाशकम् इदम् शास्त्रम् श्रीमोक्षमार्ग प्रकाशक तस्य मूलग्रन्थकर्तार श्रीसर्वज्ञदेवा तदुत्तरग्रन्थकर्तार श्रीगणधरदेवा प्रतिगणधरदेवा तेषामे वचनानुसारमासन्देशो आचार्यकल्पण्डितप्रवर्मजिकृतम् शास्त्रम् श्रोताः साधानश्रुणन्तु मङ्गलम् भगवान् वीरो मङ्गलम् गोतमो वरम् मङ्गलम् कन्दुकन्दारिम् जैनधर्मस्तु मङ्गलम् सर्वमङ्गल्यमाङ्गल्यम् सर्वकल्याणकारकम् प्रधानाम् सर्वधर्माणाम् जैनम् जयतु शासनम् जैनम् जयतु शासनम् जैनम् जयतु शासनम् श्रीमोक्षमप्रकाशम् पृष्ठसङ्ख्या 363 છેલ્લો પેરેગ્રાફમાં ઉપર અહીં ઉદાહરણ વચ્ચે વાંચી લે એ નીચેનું ઉદાહરણ ખ્યાલમાં આવશે. વળી જે ઉપદેશ થાય તેને યથાર્થપણે ઓળખી પોતાના યોગ્ય જે ઉપદેશ હોય તેને અંગીકાર કરવો. જેમ વૈદિક શાસ્ત્રમાં અનેક ઔષધિ કહી છે તેને જાણે તો ખરો, પણ ગ્રહણ તો તેનું જ કરે કે જેથી પોતાનો રોગ દૂર થાય. પોતાને શીતનો રોગ હોય તો ઉષ્ણ ઔષધિનું જ ગ્રહણ કરે, પણ શીતળ ઔષધિનું ગ્રહણ ન કરે. એ બીજાઓને કાર્યકારી છે એમ જાણે. તેમ જૈન શાસ્ત્રોમાં અનેક ઉપદેશ છે તેને જાણે તો ખરો, પણ ગ્રહણ તો તેનું જ કરે કે જેથી પોતાનો વિકાર દૂર થાય. પોતાને જે વિકાર હોય તેનો નિષેધ કરવાવાળા ઉપદેશને ગ્રહણ કરે, પણ તેને પોષવાવાળા ઉપદેશને ગ્રહણ ન કરે. એ ઉપદેશ અન્યને કાર્યકારી છે એમ જાણે. અહીં ઉદાહરણ. જેમ શાસ્ત્રમાં કોઈ ઠેકાણે તો નિશ્ચય પોષક ઉપદેશ છે, તથા કોઈ ઠેકાણે વ્યવહાર પોષક ઉપદેશ છે. ત્યાં પોતાને જો વ્યવહારની અધિકતા હોય તો નિશ્ચય પોષક ઉપદેશને ગ્રહણ કરી યથાવત પ્રવર્તે, તથા જો પોતાને નિશ્ચયની અધિકતા હોય
तो व्यवहार पोषक उपदेश ने ग्रहण करी यथावत प्रवर्ते। वड़े पहला तो व्यवहार श्रद्धान वड़े पोते आत्मज्ञान थी भ्रष्ट थई रह्यो हतो, अने पछे व्यवहार उपदेश की मुख्यता करी आत्मज्ञान नो उद्यम न करे। अथवा पहला तो निश्चय श्रद्धान वड़े वैराग्य भ्रष्ट थई स्वच्छंदी थई रह्यो, पछी निश्चय उपदेश की मुख्यता करी विषय कषाय ने पोषण करे एम विपरीत उपदेश ने ग्रहण करे तो तेनो गुरु स्थाय। जेने जे समय जरूरत होय, जेना पासे ज्ञान घणो छे, शास्त्र ज्ञान वगर, अने वैराग्य नथी, एने वैराग्य नो बोध करे। जेने पासे वैराग्य घणो छे, ज्ञान नथी, एने ज्ञान ने बोध करे। एवी रीते जे नथी एनी विशेषता करे। અને પાત્રતા અનુસાર પણ કરે। કેવી રીતે જો પ્રેક્ટિકલ ઉદાહરણ, કોઈ વ્યક્તિ વૃદ્ધ થઈ જાય, બીજે ઉપયોગ લાગે નહીં, તો એને એમ કહીએ કે તમારે ભાઈ કથા સાંભળવી, અથવા ટીવીમાં કોઈક સારું પ્રવચન, કથા, કહાની, એવું સારું સિરિયલ વગેરે આવું તમારે જુઓ। કેમ કે જો તમે એકલા એકલા બેસી રહો ગડફડમાં કોઈ પાસે તો આવે નહીં, અને આવે તો પણ ખાલી દિમાગ રહે તો પાછળ જ જાય વ્યક્તિ, આમ કરતા હતા અને ત્યાં ગયા હતા અને પેલું થયું હતું, દિમાગ પાછળ જ જાય, ભૂતકાળની જ વસ્તુ યાદ આવે। એટલે એને એમ કે તમારો ઉપયોગ ટકાવી રાખવા માટે સારા સારા તમે અવલંબન આવા લો। પણ જવાન વ્યક્તિને એમ નહીં કે, અથવા જે ગડપડ ને એને એમ નહીં કે તમારે આવી રીતે આ કથાઓમાં પ્રવર્તન કરવો નહીં, તમારે તો ડીપલી અભ્યાસ કરવો, તમારે તો જ્ઞાન, ધ્યાન, વૈરાગ્ય, યોગ, પ્રાણાયામ આમાં લાગવું તમારે, તમારે આ કરવાના દિવસો છે અત્યારે, અત્યારે એ કરવાના દિવસો તમારે નથી, કે જેનો ઉપયોગ નહીં લાગતો એની વાત છે। પણ એ જોઈને આપણે એને ઉપાદેય નહીં માનવો કે આ મોટા પુરુષો આમ કરે છે એટલે આપણે પણ આમ કરવું, એમ આપણે ઉપાદેય હોતી વસ્તુની કોઈની વિવશતા હોય, વિવશતાને ક્યારે પણ ઉપાદેય નહીં માની, એ ખ્યાલ રાખવું આપણે। ઘણા મહાપુરુષો હોય એમને ઘણી બધી વિવશતા, ગૃહસ્થિની વિવશતા હોય અથવા ઘણો બધો એવો હોય, તો તે વિવશતાને બીજા મૂળ જીવો અથવા જે અવિવેકવાન જીવો એને ઉપાદેય માને, આ આમ કરે છે ને એટલે આપણે આમ કરો, તો એ વિવેક કહેવાતો નથી। આપણે આપણને ઉપદેશ અલગ પ્રકારથી છે, જેવી રીતે આપણો વિકાર જાય તેવી રીતે આપણે આલંબન લે છે। વળી આત્માનુશાસનમાં એમ કહ્યું છે કે તું ગુણવાન થઈ દોષ કેમ ધરાવે છે, દોષવાન થવો હતો તો દોષમય જ કેમ ન થયો। વાત સમજમાં આવે છે કે તો આટલો બધો ગુણવાન છે, આટલો જાણે છે, વ્રતાથી લીધા છે બધા, તો દોષ કેમ લગાવે, જો તમારે તારે દોષ લગાવવો હતો તો તારે દોષમય જ રહેવાનો હતો, એટલે તારે સ્નાન કરી ને તારે માટી લગાડવાની છે તો તે સ્નાન કેમ કર્યું, તો સ્નાન જ નહીં કરતો, એ કહે છે। તો ઘણા જીવો એમ સમજે કે આપણે તો સ્નાન જ નહીં કરવું, ઘણા પછી એમ જ સમજે કે આપણે તો આવા પ્રકારના દોષ લાગશે
એટલે આપણે કોઈ વ્રત આદિ આપણે ગ્રહણ કરીએ જેમાં દોષ લાગી જાય, તો વ્રત લઈને દોષ લાગે એના કરતા આપણે લેવું જ નહીં એમ વિચારે, તો એમ નહીં વિચારવું એમ કહે છે. ઊંધો વિચાર છે, કેમ કે એને તો એક વાક્ય ખાલી ચિત પરિચિત અનુભૂત સર્વને કામ ભોગ બંધનની કથા, આ ચિર પરિચિત છે. આનું જ્યાં પોષણ થાય એવી વાત સાંભળવા મળે, અર્ધી લીટીમાં પોષણ હોય ને અર્ધી લીટીમાં નિષેધ હોય તો અર્ધી લીટી બરાબર ગ્રહણ કરે, પેલી અર્ધી લીટી ગ્રહણ કરે નહીં. એવો આ જીવનો અનાદિકાળના સંસ્કાર છે. હા, એટલું ગ્રહણ કરે પછી જે સમજે તે થાય એ ગ્રહણ કરે, સમજવાનો પ્રયત્ન કરે નહીં. એમ છે, બરાબર એકદમ. પછી હવે પોતે તો ગુણવાન હોય પણ કોઈ દોષ તેનાથી થતો હોય તો ત્યાં એ દોષ દૂર કરવા માટે એ ઉપદેશને અંગીકાર કરવો, પરંતુ પોતે દોષવાન હોય અને ઉપદેશ ગ્રહણ કરી ગુણવાન પુરુષોને નીચા દર્શાવે તો તેનો જ ગુરુ થાય. સર્વ દોષમય હોવા કરતા તો કિંચિત દોષરૂપ હોવું ગુરુ નથી, માટે મારાથી તો એ ભલો છે. વળી અહીં એમ કહ્યું કે દોષમય જ કેમ ન થયો એ તો તર્ક કર્યો છે, પણ કઈ સર્વ દોષમય થવા માટે એ ઉપદેશ નથી. બીજું, એ ગુણવાન પુરુષને કિંચિત દોષ થવા છતાં પણ નિંદા છે તો સર્વ દોષ રહિત તો સિદ્ધ સમાન છે. નીચલી દશામાં તો કોઈ ગુણ અને કોઈ દોષ જ હોય છે, એટલે સર્વથા દોષ રહિત તો કોઈ હોય નહીં, કોઈમાં કોઈ ને કોઈ દોષ હોય. પરંતુ વ્યક્તિને દોષને કાઢવા માટે એમ કે છે કે તારે આ બધું આવું કરવું હતું તો શા માટે આ તો નિયમ લીધું, અથવા આ શા માટે તે આ કર્યું, આ બધું કરવા માટે તારે કરવો જ નહીં જોઈતું, તો એ કથન શા માટે છે? એને ત્યાંથી નીચે કરવા માટે નથી, એને ત્યાંથી ઉપર ચડાવવા માટે છે. એનો અર્થ એમ નહીં ગણો કે આપણે એને નીચે કરીએ છીએ, એને ઉપર ચડાવવા માટે આ બધું કરીએ છીએ. અને બીજી વાત ત્યાં સારી થઈ, ઉપદેશ ગ્રહણ કરી ગુણવાન પુરુષોને નીચો દર્શાવે તો તેનો ગુરુ થાય. હવે આવો કોઈ આપણે સાંભળ્યું ને પછી કોઈ ઊંચા વ્યક્તિ હોય એને આપણે જો આમાં આ દોષ છે એમ કરી ને તે દોષનો પ્રચાર કરીએ તો આપણને મહાદોષ લાગે છે. તે વ્યક્તિમાં ઘણા બધા ગુણો છે અને કોઈ કારણથી એક દોષ છે તો તે એક દોષને ગ્રહણ કરીને સંપૂર્ણ તે વ્યક્તિને દોષી બનાવી દઈએ. આપણે તો અત્યારે નીચી દશામાં જ છીએ ને ઉપરવાળાનો દોષ જોઈએ અને દોષ જોઈને પ્રચારિત કરીએ તો પછી એ તો આપણો જ ગુરુ થવા જેવો છે. કદાચ તે વ્યક્તિ તો સુધરશે પણ આપણે કર્મ બંધ જે બાંધી દીધા એનો કોઈ હવે બાંધ્યા તે બાંધ્યા એવી રીતે છે, એટલે કોઈનો દોષ જોવો નહીં. આપણા અંદર દોષ હોય એને કાઢવાનો પ્રયત્ન કરો. ઊંચે જવા માટે બધું છે ઉપદેશ, નીચે જવા માટે નથી. હવે ફરી પ્રશ્ન કરે પછી બીજું પણ કીધું કે સર્વ દોષ રહીત તો સિદ્ધ ભગવાન છે, એટલે કોઈ ને કોઈ દોષ તો હોય જ છે. અને પછી ઉદય તો ચાલ્યા જ કરે છે, ઉદય તો ચાલે ને, ક્રોધ માન માયા લોભ આ તો કયા ગુણ સ્થાન સુધી હોય? દસમા ગુણ સ્થાન સુધી હોય ને, ત્યાં લોભ છે, પણ શ્રેણીમાં પણ આ બધું તો હોય જ છે. એટલે કોઈને ઉદય થાય તો એમને માનવો કે આ એનાથી નીચે પડી ગયો, નીચે નથી પડ્યો, એને તે ગુણસ્થાનમાં તે ઉદય સંભવિત છે, અસંભવિત નથી. હા, જે ગુણસ્થાનમાં જે અસંભવિત છે એવો દોષ હોય તો
તો એમ માનીએ કે આ એની દશાથી પડી ગયો. પણ જે ગુણસ્થાનમાં જે દોષ સંભવિત છે એવો હોય તો તે ગુણસ્થાનથી પડતો નથી. એ ખ્યાલ રાખો આપણે. એટલે કયા ગુણસ્થાનમાં કયો દોષ સંભવિત છે એ પણ આપણે જાણવું જોઈએ, નહીં તો આપણે બીજાને મિથ્યા દોષારોપણ કરીએ છીએ. હવે આ ભાઈ તો ભ્રષ્ટ થઈ ગયા, અથવા આ મુનિ મહારાજ તો ભ્રષ્ટ થઈ ગયા, અથવા આમ કરે છે તેમ કરે છે, પણ એ ગુણસ્થાનમાં છે. એવું થઈ શકે છે. મુનિઓમાં પણ પાંચ પ્રકારના મુનિ કીધા, કુલાભ, વકુશ, કુશીલ, નિર્ગ્રંથ અને સ્નાતક. આ પાંચ પ્રકારના મુનિ કીધા. એમાં પુલાક પ્રકારના મુનિ જે છે એ તો મૂળ ગુણોમાં દોષ લગાવે, ઉત્તર ગુણમાં તો દોષ લગાવે તો લગાવે જ છે, અને મૂળ ગુણોમાં પણ દોષ લગાવે. બકુશ પ્રકારના મુનિ એ પણ દોષ લગાવે મૂળ ગુણમાં, અને કુશીલ નામના છે તે કશાય કુશીલ હોય છે, એમાં કશાયનો ઉદય રહ્યા કરે છે. એક નિર્ગ્રંથ અને સ્નાતક, નિર્ગ્રંથ પણ શ્રેણીમાં હોય અને સ્નાતક જે છે એ તો કેવળ જ્ઞાની કહેવાય. હવે આ પાંચે પ્રકારના મુનિ એક તો તેરમા ગુણસ્થાનમાં આવે, અને બીજા જે ત્રણ પ્રકારના છે ને પુલાક, વકુશ ને કુશીલ, આ છઠ્ઠા સાતમા ગુણસ્થાન વાળા હોય, ને છઠ્ઠા સાતમા ગુણસ્થાન પણ માં પણ આવી જાતની એમને ક્રિયા હોય છે. મારું તારું કરે કોઈ કઈ પીછી લઈ લીધી ને અથવા કઈ તો એના ઉપર ગુસ્સો કરે, એમને કમંડલ લાદી હોય તો નવા નવા કલર લગાવે, મારે આવો કલર જોઈએ, આવો કલર જોઈએ, એવો રાગ પણ એમાં હોય. આ બધું તે ગુણસ્થાનમાં સંભવિત છે. આપણને એમ લાગે કે આ મારા સ્થિર આવું કેમ કરે, તો એવી જાતનો કશાયનો ઉદય ત્યાં સંભવિત છે, તો પણ તે છઠ્ઠા સાતમા ગુણસ્થાનથી નીચે પડતા નથી. ને કદાચિત ક્યારેક એમના અઠ્યાવીસ ગુણગુણામાં પણ એ નથી પાડતા બરાબર, તો પણ એમનું ગુણસ્થાનથી નીચે આવતા નથી. એટલે આવી રીતે બરાબર જાણવું, અને પછી જ જાણ્યા વગર શું છે કે વર્તમાનમાં તો ઘણું બધું થઈ ગયું છે કે પેલા હવે છે ને અબ તો દાદુર વક્તા ભય હમે પૂછીએ કોણ, એવી કહાવત કે કોયલ એમ કે છે, કોયલ કે વર્ષા ઋતુમાં આવે ને તો કોયલ નહીં બોલે, કોયલ વસંત ઋતુમાં બોલે, ગરમ ઋતુ વર્ષા ઋતુમાં ડેટ કા બોલે, તો પછી કોયલને પૂછે બીજા પક્ષો ભાઈ તું કેમ નથી બોલતી, તો કે અબ તો દાદુર વક્તા ભય, એટલે હવે તો આ ડેટકા છે એ વક્તા થઈ ગયા છે, એટલે હવે મારે બોલીને શું કામ છે, મારી આ વાત કોઈને સંભળાય નહીં. એટલે અત્યારે વર્તમાનમાં મુખ્ય ઉપદેશક તો ગ્રસ્ત થઈ ગયા છે. જ્યાં જ્યાં પણ ઉપદેશ આપે કોણ છે બધા, ને ગ્રસ્ત ઊંચા મોટા મોટા ઉપદેશ મુનિઓને પણ ઉપદેશ આપવા વાળા થઈ ગયા છે. હવે તે પોતાની દશાનું જ પોષણ કરે, જો અપક્ષપાત નહીં હોય એમાં તો પછી પોતાની દશાનું જેમ પોષણ થાય એવી જ જાતનું પોષણ કરે છે. એમાં ક્યાંક ને ક્યાંક તો વિપર્યાસ પણ આવી જાય, આવી જ જાય. પછી પોતે જ છે તો ગ્રસ્ત દશામાં છે તો મુનિ માટે કોઈ પણ સ્ટેટમેન્ટ કરવાનો અધિકાર નથી, પણ ઉપદેશમાં એવી જ જાતનો આવે કે મુનિ તો આ હોવો જોઈએ, મુનિ આમ કરવું જોઈએ, આમને આમ કરવું જોઈએ, આમને આમ નહીં કરવું જોઈએ, આમને આ દોષ છે ને આમને આ દોષ છે ને આવી રીતે ના, હવે એમને અધિકાર નથી એવી વાત છે ત્યાં કરે છે અને દોષ લગાવે છે. અને પાછા અભ્યાસી નહીં હોય, આગમના અભ્યાસ તો કોઈ હોય નહીં, થોડો થોડો કંઈકથી સાંભળ્યું છે, કોઈ પુસ્તક વાંચી છે, કોઈ આ પુસ્તક વાંચી, કોઈકના પ્રવચન સાંભળે, એમ કરી કરીને પછી તે વ્યાખ્યાતા બની જાય, અને પછી આવી રીતે વસ્તુ સ્વરૂપથી વિપરીત પ્રવૃત્તિ કરે, આ તો ઘણો મોટો દોષ કહેવાય છે. શાંતિ સાગરજી મહારાજની જીવનની ઘટના છે, તો કોઈ એમના સંઘમાં કોઈ મુનિ હશે તો એમનું કોઈક એવું આચરણ હશે, તો બીજા બધા વિદ્વાન પંડિત વગેરે આવ્યા, પછી મહારાજને રિક્વેસ્ટ કર્યો કે મહારાજ એ મહારાજ છે બહુ ભ્રષ્ટ હો ગયા,
तो कैसे भ्रष्ट हो गए। तो ऐसा करते हैं, हम सोच रहे हैं कि इसकी इनका पत्रिका में छपवाए, मुझे ऐसा नहीं करना, मेरे को पहले बताओ कि भ्रष्ट किस वस्तु से हुए बताओ। तो हमने बताया, पश्चिम महाराज आगम कांड में बताया कि ये क्रिया इस गुणस्थान में संभवित है, ये मुनि भ्रष्ट नहीं, ये मुनि भ्रष्ट नहीं है। तुम लोगों को कुछ भी स्टेटमेंट करने के पहले पूरा ज्ञान कर लेना चाहिए। थोड़ा थोड़ा थोता चना बाजे घना, थोड़ो थोड़ो ज्ञान हो पे बीजा दोष कड़े करे, आने आम करो जो आने आम करने करो जो, तो पे घड़ो मोटो दोष लगे। उत्सूत्र प्रवृत्ना पण थाय छे, देव गुरु शास्त्र ने हीनता पण थाय छे। वक्तापण करवो होय तो गूढ़ अभ्यास जुए, मूल शास्त्रों अभ्यास जुए अपने, नहीं तो कई दोष लगी जाए अपने, એટલે ઘણી નહીં તો પછી આપણે બરાબર રેફરન્સથી બોલવું, આપણે પોતાનો રજૂ કરવો નહીં, શાસ્ત્રમાં જેવી રીતે નિરૂપણ કર્યું એ રીતે આપણે બોલવું। તો એ છે, તો એ કે છે પ્રશ્ન, હવે એના ઉપર પ્રતિપ્રશ્ન, જો એમ છે તો મુનિલિંગ ધારણ કરી કિંચિત પરિગ્રહ રાખે તો તે પણ નિરોધમાં જાય એમ શટ પાહુડમાં શા માટે કહ્યું છે? તમે એમ કહો કે ભાઈ દોષ તો બધામાં હોય, તો એમાં થોડોક દોષ હોય તો શું વાંધો છે? તો ભાઈ મુનિલિંગ ધારણ કરીને થોડોક પરિગ્રહ રાખે તો પણ નિગોજમાં છે એમ શટ પાહુડમાં શા માટે કહ્યું છે? તો એ અપેક્ષા સંભાવ છે કે કઈ અપેક્ષા? ઉચ્ચ પદ ધારણ કરી તે પદમાં અસંભવિત નીચું કાર્ય કરે તો પ્રતિજ્ઞા ભંગ આદિ થવાથી મહાદોષ લાગે છે, પણ નીચી પદવીમાં ત્યાં સંભવિત ગુણદોષ હોય તો ત્યાં તેનો દોષ ગ્રહણ કરવો યોગ્ય નથી। અત્યારે વાત થઈ કે તેમાં એ સંભવિત નથી, હવે જે અસંભવિત છે એવો દોષ કરે તો જાય। મુનિએ એમ કીધું છે કે એને તિલતુષ માત્ર પણ પરિગ્રહ ગ્રહણ કરવો નહીં, આ એનું મૂળ વસ્તુ છે, મૂળ ગુણ છે। હવે આમાં દોષ લગાવે તો મહાદોષ થાય, હવે સોય જેવું પણ ગ્રહણ કરે તો એ મહાદોષનો ભાગી અહીંયા થઈ જાય છે, પણ એનાથી નીચલી અવસ્થામાં તો કોઈ વાંધો નથી। પણ મુનિ કોઈથી શાસ્ત્ર લે, હવે અહીંયા સુઈ નીતિ ના પડે અને શાસ્ત્ર હા પડે, કોઈથી પીછી હા પડે, કમાન્ડર હા પડે, બહારની હા પડી, જેની આગમમાં હા પડી છે એ તો ગ્રહણ કરે। કોઈ મુનિ મહારાજ બેઠા હોય ને, ઘણા બધા એક લાઇબ્રેરી ભરીને પુસ્તકો છે એમના પાસે, કોઈ દોષ નહીં લાગે એમને, કેમ કે બધું એમને જ્ઞાનની આરાધના માટે એમના માટે છે। અને બીજા પાસે એમને કાંટો ઘૂસી ગયો વિહાર કરતા કરતા, અને કે ભાઈ તમારે સોઈ જરા આપો ને, મારે કાંટો કરો, આ મહાદોષ લાગે એમને। એ કબાટ ભરીને પુસ્તકો છે એમાં કોઈ દોષ નથી, ને બધું સોય માંગીને કાંટો કાઢે એમાં એમને મહાદોષ લાગે, કેમ કે તે પરિગ્રહની ગણતરીમાં આવ્યું, કેમ કે તે શરીરના પોષણમાં છે, એમના જ્ઞાન ધ્યાનમાં કઈ સહાય કરતો નથી, તે શરીરના પોષણ માટે તમે માંગ્યું છે, એટલે એક મમત્વ ભાવથી છે, એક નિર્મમત્વ ભાવથી છે। તો ગુણ અને દોષ આવી રીતે હોય છે સમજવા। વળી ઉપદેશ સિદ્ધાંત રત્નમાળામાં કહ્યું છે કે આજ્ઞાનુસાર ઉપદેશ આપવા વાળાનો ક્રોધ પણ ક્ષમાનો ભંડાર છે। હવે એ ઉપદેશ વક્તાને ગ્રહણ કરવા યોગ્ય નથી, જો એ ઉપદેશથી વક્તા ક્રોધ કર્યા કરે તો તેનો બુરુષ થાય, એ ઉપદેશ તો શ્રોતાઓને ગ્રહણ કરવા યોગ્ય છે, કે કદાચિત વક્તા ક્રોધ કરીને પણ સત્ય ઉપદેશ આપે તો ત્યાં શ્રોતાએ ગુણ જ માનવો, એ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું। હવે આમ તમારા ગુરુ તમને કઈ કઠોર શબ્દ કે ગુસ્સો કરીને કંઈક સમજાવે તો તમારે એને સમજવું, એવો આગમમાં હોય, પણ એને કોઈ વક્તા ગ્રહણ કરે તો ખોટો,
વક્તા ને આ વાત ગ્રહણ કરવાની, એને ગુસ્સો નથી કરવાનો. ગ્રહણ કોને કરવાની છે? શિષ્યને ગ્રહણ કરવાની છે. શ્રોતાને કે કોઈ ક્રોધ કરીને ગ્રહણ કરાવે તો પણ તમારે ગ્રહણ કરવું. પણ કોઈ વક્તા એમ કે જો આમાં અહીંયા શાસ્ત્રમાં લખ્યું છે કે ક્રોધ કરીને પણ બીજાને સમજાવો, એટલે પેલો ક્રોધ કરે તો પછી આ તો છલ ગ્રહણ કરવા જેવું છે. એકચ્યુઅલમાં તે જે ક્રોધ કરે છે તે ક્રોધ છે, તે વિવશતા છે. સિદ્ધાંત દ્રષ્ટિથી તો વિવશતા છે ને રાગ છે. રાગ હોય તો જ આવું થાય, રાગ વગર આવું થાય ને. વિતરાગતાની આ એક વિશેષતા છે કે સામાન્ય રૂપથી ગુરુ શિષ્યને સમજાવે, એક વાર નહીં બે વાર સમજાવે, બે વાર નહીં ત્રણ વાર સમજાવે, ત્રણ વાર નહીં ચાર વાર સમજાવે, પણ પોતે ક્રોધી થાય નહીં, પોતે કશાયવાન થાય નહીં. કશાયવાન ક્યારે થાય? જ્યારે તે શિષ્યમાં વધારે રાગભાવ વધી ગયો ને, અને એમ થઈ ગયું કે આ મૂર્ખ કેમ સમજતો, આ નહીં સમજશે તો આનો આમ થશે, આમ થશે, આ તો મારો ખાસ શિષ્ય છે, આને સમજવું જોઈએ, આને સમજે તો બીજાનું કલ્યાણ થશે. આમ કરીને તે એના પ્રત્યે રાગભાવ વધી જાય, અને જ્યારે એના પ્રત્યે રાગભાવ વધી જાય ને તો એ નહીં સમજે તો આને ગુસ્સો આવે, તો આ કેમ સમજતો નથી, આને સમજવું જોઈએ. તો આ રાગના કારણથી ક્રોધ થયો છે. તો આપણે એમ નહીં સમજવું કે ક્રોધ કરવો મુનિને ક્રોધ કરવો જોઈએ અને ક્રોધ હોવો જોઈએ આચાર્ય, આમ હોય નહીં. સજાનંદ વાણી એક વાર પેલા પણ એક સાથે હોય છે, બંને એક સિક્કાના બે પહેલું છે. પછી દ્વેષ થઈ જાય ને, ઘણો સમજાવવા નહીં સમજે ખોટો તાર નહીં જઈએ તો જાવ નહીં, તો દ્વેષ થઈ જાય. એટલે એમાં અંધકાર એને હૃદયમાં ખૂબ રાગ છે અને એ દ્વેષ કરી દીધો છે, એકી સાથે એના માતા પિતાને સમજાવે, કોઈ બાળક નહીં સમજે તો ગુસ્સો હોય, આ બધા આ કૃત્ય તારે નહીં કરવું જોઈએ, એક વાર બે વાર સમજાય પછી એને ક્રોધ આવે. અંદર અહિત બુદ્ધિ તો નથી, એટલે આ ક્રોધથી કોઈને દ્વેષ તો થાય નહીં, પણ એને ગુસ્સો આવે એના પ્રત્યે, કેમ કે એને હિત એને પણ રાગથી એને ક્રોધ આવી જાય. દ્વેષ અલગ વસ્તુ, ક્રોધ અલગ વસ્તુ. ક્રોધમાં હિત બુદ્ધિ હોય ને અહિત બુદ્ધિ પણ હોય, તો જે હિત બુદ્ધિથી ક્રોધ થાય એ તો રાગની ગણતરીમાં જ આવી જાય, અને અહિત બુદ્ધિથી ક્રોધ થાય એ દ્વેષની ગણતરીમાં આવી જાય છે. અહિત બુદ્ધિ તો એની છે, હવે માતાની બાળક પ્રત્યે અહિત બુદ્ધિ નથી, હિત બુદ્ધિ છે. એટલે કદાચ ક્રોધ કરે તો એ મોટા કર્મબંધનું કારણ તો થતો નથી, પણ મુનિ આદિને તે શોભે નહીં, આચાર્ય આદિને આ શોભે. એમના પદમાં તો શિષ્ય પ્રત્યે પણ કોઈ જાતનો વધારે લગાવ રાખવો નહીં, જેટલું સમજવું હોય ભવિત્રતા અનુસાર તે સમજે. એટલે સજાનંદ વાણીની વાત કરતા હતા, એમને ડાયરીમાં લખ્યું, કિસી જગહ પર હમ પ્રવાસ કરતે હૈ તો ઉસ જગહ કે લોકો કી કોઈ અન્યથા પ્રવૃત્તિ મિથ્યાત્વ આદિ પ્રવૃત્તિ દિખતી હૈ. આ પોતાના માટે લખ્યો, તો ઉસ સમયે હમકો ક્યા કરના ચાહીએ, એમ પોતાને પ્રશ્ન કર્યો. કે ઘણા બધા એવા હોય તો પછી એમને ઉત્તર લખ્યું, સામાન્ય શબ્દો મેં એક દો બાર ઉનકો કહેના ચાહીએ, પરંતુ ઉસ બાત કો વજન દે કરકે નહીં કહેના. અભી વાત કરી મેં, ઉસ બાત કો વજન દે કરકે નહીં કરના, ક્યોંકિ વજન દે કરકે કરેંગે તો આપકે અંદર કશાય જાગી, એટલે તમે આમ જ કરો, આમ નહીં જ કરો, આ વજન આપ્યું છે, તમે ખોટો કરો છો, તમારો અકલ્યાણ આ વજન આપ્યું. ને જેને વધારે રાગ નહીં હોય ને એ તો શું કરે, ભાઈ એ ક્રિયા આગમ એસા હૈ, એ ઉચિત નહીં, નહીં કરના છે, બસ એટલું. વજન ને સામે અંદર કશાય જાગવા નહીં દે, સહજ ભાવે એને કહી દે છે, પોતાને તેના બીજાને કલ્યાણ માટે પોતાને કશાય કરે નહીં, આ વિતરાગતાનો પંથ છે, નહીં તો પછી તે રાગી થઈ જાય છે ધીરે ધીરે.
એ તો જ્યાં જાય ત્યાં લોકો તો ઉલટો વર્તન કરવાના જ કરવાના, પછી જોઈ જોઈને અંદર ને અંદર કશાય કરતો જાય, એક દિવસ તે પથભ્રષ્ટ થઈ જાય છે. પણ આ તો લોક તો કર્મ અનુસાર બધા કરવાના, ને કોઈ આપણે સમજાવીએ તો કે સમજવાના એવું થોડું છે. જેની ભવિષ્ય વહેતા હોય તે સમજે, એ તો ભણો માથું ફળો નહીં, કઈ સમજવાના નથી. એટલે આપણું અકલ્યાણ એના માટે થઈને કરવું નહીં. તો આ સૂક્ષ્મ આત્મનિરીક્ષણ જેનું હોય ને ભાવોનું, એ જ વ્યક્તિ આવું કરી શકે છે કે આપણે કશાયવાન થવું નહીં. હા, સહજ ભાવ અંદર આપણે આત્મનિરીક્ષણ કરવું, આનાથી આપણે તો કઈ કશાય નથી ત્યાગતી. જો બરાબર સૂક્ષ્મ કશાય તો એવી રીતે છે. બીજું તમે કીધું હિત બુદ્ધિ રાખવી, બીજા પ્રત્યે હિત બુદ્ધિ રાખવી. હા ના, હિત બુદ્ધિ તો છે જ, આમાં હિત બુદ્ધિ વાળાને જ કીધું. હિત બુદ્ધિ રાખો તો પણ અંદર સૂક્ષ્મ પણ રાગ કશાય પણ નહીં, પોતાને જરા પણ આકુલ વ્યાકુળ થવો નહીં. દુનિયા બળતી હોય ને તો બળે, આપણે ખાલી સમજાવવું, પણ પછી આપણે આકુલ વ્યાકુળ થવું જેની જે ભવિષ્ય તે હશે. એવી રીતે થોડું અઘરું લાગે પણ એમ જ છે. એના દુઃખો હું નિમિત્ત ના થો, એ પ્રકારે પણ હિત બુદ્ધિ અંદર વિચાર્યા કરે, એના દુઃખો હું નિમિત્ત ના થો. વધારે તો આવી અવસ્થામાં પર ચિંતા હોય નહીં, આ તો સહજ ભાવથી કોઈ બની જાય. બધું કઈ મહાપુરુષો બીજા પર વિચાર નથી કરતા, આનું આમ થશે ને આને આમ કરવું છે, આ કોઈ વિચારો એમાં આવતા, આ તો બધા રાગના કારણ છે. એમના શિષ્યોના ભવિષ્ય માટે પણ કોઈ વિચારો વધારે આવતા નથી, પોતાનું કરે છે બધું, અને પોતાનું કરતા કરતા સહજ બહાર થાય છે. એમને શિષ્યો પણ એવા જ મળે કે એ સંકેતથી એમને જોઈ જોઈને સુધરે એવા શિષ્યો મળે છે. ઘણી ભવિષ્યની યોજનાઓ કરવી પડે, એવા શિષ્યો હોય તો પછી તો ઘરગ્રસ્તી થઈ ગઈ એમને, તો એ તો મારા જ ઘરગ્રસ્તી વાળા જ થયા. પણ ગ્રહસ્થી મારા પુત્રને ચિંતા કરતો હતો કે ભાઈ આને તમે આમ કરો ને આમ કરો ને આટલા વર્ષ પછી તમારે આમ કરવાનું આમ કરવાનું. હવે એ શિષ્યોને ચિંતા કરે છે તો પછી કયું વધારે કરી કઈ કર્યું, કોઈ વધારે નથી કર્યું. અહીંયા તો પોત પોતે આચાર્ય પોતાની સાધના કરે અને એમના શિષ્યો પોતાની સાધના કરે અને સહજ નિમિત્ત નૈમિત્તિક ભાવથી બધા એક સાથે મળી કરે છે. હવે પેલા આજ્ઞા કઈક સ્વચ્છંદ નહીં આવે એમ જાણીને બીજા મુનિઓ એમની આજ્ઞામાં રહે છે અને તે બરાબર સહજતાથી એ પાલન કરાવે છે. એમાં કઈ વ્યક્તિગત સાધનાને પણ બાદ કરતા નથી. આ એક ઊંચી દશાઓ છે. આ દશા આવ્યા પહેલા ગુરુપણો સ્વીકાર કરવો નહીં, ઘણી બધી અઘરી વસ્તુ છે. વળી જેમ કોઈને અતિ શીતાંગાધિક ઔષધિ કહી છે, પણ જેને દાહ હોય અથવા અલ્પ શીત હોય તે એ ઔષધિને ગ્રહણ કરે તો દુઃખ જ પામે. તેમ કોઈને કોઈ કાર્યની અતિ મુખ્યતા હોય તેના માટે તેનો નિષેધનો અતિ ખેંચપૂર્વક ઉપદેશ આપ્યો હોય છે, પણ જેને તે કાર્યની મુખ્યતા ન હોય વા અલ્પ મુખ્યતા હોય તે એ ઉપદેશને ગ્રહણ કરે તો તેનો ગુરુ જ થાય છે. અહીં ઉદાહરણ, જેમ કોઈને શાસ્ત્રાભ્યાસની અતિ મુખ્યતા છે પણ આત્માનુભવનો તેને ઉદ્યમ જ નથી, તેના અર્થે ઘણા શાસ્ત્રાભ્યાસનો નિષેધ કર્યો, પણ જેને શાસ્ત્રાભ્યાસ નથી વા અલ્પ શાસ્ત્રાભ્યાસ છે તેવો જીવ એ ઉપદેશથી શાસ્ત્રાભ્યાસ છોડી દે અને આત્માનુભવમાં ઉપયોગ રહે નહીં, એટલે તેનો તો ગુરુ જ થાય. જેને જે ખરાબ વળી જેમ કોઈને યજ્ઞ સ્નાનાદિ વડે હિંસાથી ધર્મ માનવાની મુખ્યછત છે, તેના અર્થે જો પૃથ્વી ઉલટી થાય તો પણ હિંસા કરવાથી પુણ્યફળ થાય નહીં એવો ઉપદેશ આપ્યો. પણ જે જે પૂજનાદિ કાર્યો વડે કિંચિત હિંસા લગાવે
અને ઘણો પુણ્ય ગુણ ઉપજાવે છે તે જીવ એ ઉપદેશથી પૂજનાદી કાર્યો છોડી દે તથા હિંસારહિત સામાયિક આદિ ધર્મમાં ઉપયોગ જોડાય નહીં એટલે તેનો તો ગુરુ જ થાય એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવો ઊંધો ગ્રહણ કરે છે એટલે અહીંયા યજ્ઞ સ્નાન આદિનું સમજવું યજ્ઞ એટલે અનુષ્ઠાન અનુષ્ઠાન એટલે આપણે લોક કરીએ છીએ ને શાંતિનાથ ભગવાન વિધાન કરીએ આ વિધાન કરીએ આનું નામ યજ્ઞ કહેવાય છે અનુષ્ઠાન કહેવાય છે અને અભિષેક આદિમાં સ્નાન આદિ પણ આપણે કરીએ છીએ તો એ હવે આ બધો નીચેની અવસ્થામાં તો ઉપયોગી છે ઉપરની અવસ્થામાં ઉપયોગી નથી પણ જે વ્યક્તિ ધ્યાન અને અભ્યાસમાં જ લાગેલા હોય એને તો આ બધું કરવામાં કોઈ કરે અથવા નહીં કરે કોઈ વાંધો નહીં પણ જે વ્યક્તિ ગ્રહ કાર્યોમાં લાગેલા છે એમના માટે તો આને ઉપદે કીધું કે તમે ગ્રહ કાર્ય આદિ છોડીને તમે યજ્ઞ આદિ અનુષ્ઠાન આદિ આ કરો કેમ કે તમારો ભાવ એમાં પવિત્ર થશે પણ જે મુનિ આદિ છે એમને ના પડે કે તમારે આ બધું કરવું ને તમારે શું કરવું જ્ઞાન ધ્યાન અને તપ તમારે આ કરવું એવી રીતે છે પણ કદાચિત ઉપયોગ નહીં લાગે તો એમને કીધું કોઈ મુનિ મહારાજ હોય આચાર્ય મહારાજ છે આ મહારાજ થોડા ચંચલ છે આમની પ્રવૃત્તિ વધારે જ્ઞાનમાં નથી અને ધ્યાનમાં લાગતી નથી તો એમને તમે કાવ્ય લખો તમે વિધાનની રચના કરો પછી તમે પંચકલ્યાણક આદિ કરાવો આ બધું કોણ કરાવે આચાર્ય મહારાજ કરા કયા શિષ્યને કહે કે જે શિષ્યોની વિશેષ અંતર્મુક્તા નથી તે શિષ્યોને કે આ બધા કામ તમારે કરાવવા કેમ કે એમની ભૂમિકા અત્યારે એ પ્રમાણે છે પણ ઊંચી ભૂમિકા વાળાને નહીં કે તમારો ધ્યાન છોડીને તમારે પંચકલ્યાણક કરાવવાની આવશ્યકતા નથી જંગલથી બોલાવીને કોઈ શિષ્યને આચાર્ય મહારાજ એમ નહીં કહે કે તમે પેલા ગામમાં જાઓ અને પંચકલ્યાણ કરો જંગલવાળા બાબા જંગલવાળા જ રહે એમને ત્યાં જ રહેવા દે અહીંયા જે બરાબર આળસ કરે છે પ્રમાદ કરે છે આવશ્યકો એમને કે તમારે આ બધું કામ કરવા એટલે તમારો ઉપયોગ બરાબર ત્યાં લાગેલો એ મુનિઓ માટે પણ હોય છે ભલે જેમ કોઈ ઔષધિ ગુણકારક તો છે પરંતુ જ્યાં સુધી તે ઔષધિથી પોતાને હિત થાય ત્યાં સુધી તેનું ગ્રહણ કરે છે જો શીત મટવા છતાં પણ ઉષ્ણ ઔષધિનું સેવન કર્યા જ કરે તો ઉલટો રોગ થાય તેમ કોઈ ધર્મ કાર્ય તો છે પરંતુ પોતાને જ્યાં સુધી તે ધર્મ કાર્યથી હિત થાય ત્યાં સુધી તેનું ગ્રહણ કરવું પણ જો ઊંચી દશા થતાં નીચી દશા સંબંધી ધર્મના સેવનમાં લાગ્યો જ રહે તો ઉલટો બગાડ જ થાય એટલે દશા ઊંચી આપણે પૂજા કરીએ છીએ પૂજા કરતા કરતા કદાચિત ધ્યાન લાગી ગયું પૂજા છૂટ જાય એમાં કોઈ દોષ નથી ભક્તિ પારાયણમાં બેસીએ છીએ પારાયણ કરતા 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 થોડો 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 આપણે બે ચાર દસ મિનિટમાં પછી ગહેરાઈ થતી જાય અંતર્મુક્તા વધી જાય વિશેષ ભાગ સુધી થવા લાગે તો ધ્યાનમાં લાગી જઈએ આપણે હવે એમાં આ શબ્દોનો અવિનય થશે આ પુસ્તક ખુલ્લી રહી ગઈ મારે પુસ્તક બંધ કરીને ધ્યાન કરવું જોઈતું હતું અથવા પૂજામાં હું પૂજા કરવા બેઠો છું પૂજાની પ્રતિજ્ઞા લીધી છે અષ્ટદ્રવ્ય છે ત્યાં ભગવાનનું પણ ભગવાન સામે છે હું ધ્યાન કરું તો પછી મને આ દોષ લાગશે આવા વિચારો ત્યાં કરવા નહીં ભગવાનનો એવો જ આદેશ છે કે આ અનુષ્ઠાનથી તારે અંતર્મુખ થવાનું જ છે એટલે સહજી વૃત્તિ થાય તો આ બધી ક્રિયાને ત્યાં જ છોડી દેવી પણ ત્યાં એના રાગથી લાગેલો રહે તો કીધું આ રાગથી ત્યાં લાગેલો રહેવાનો નહીં નીચલી દશા અહીં ઉદાહરણ જેમ પાપ મટાડવા અર્થે પ્રતિક્રમણાદિ ધર્મ કાર્ય કયા છે પણ આત્માનુભવ થતા પ્રતિક્રમણાદિનો જ વિકલ્પ ક્રિયા કરે તો ઉલટો વિકાર વધે અને એટલા માટે જ સમયસારમાં પ્રતિક્રમણને વિષ કર્યું છે
વિશ્વ ગયો, પ્રતિક્રમણ વિશ્વકુંભ એમ શબ્દ આવે. પણ એ કોના માટે છે? સાતમા ગુરુ સ્થાનમાં મુનિ પહોંચી ગયા ને એના માટે વિશ્વકુંભ છે, સત્તા ગુરુ સ્થાન વાળા માટે નથી, એના માટે અમૃતકુંભ છે. સત્તા ગુણસ્થાન વાળા માટે પ્રતિક્રમણ અમૃત કુંભ છે, સાતમા ગુણસ્થાન માટે પ્રતિક્રમણ વિષ કુંભ છે. એમ બરાબર એક જ વ્યક્તિ માટે બંને પ્રકારે છે. બીજું, અવ્રતિને કરવા યોગ્ય પ્રભાવના આદિ ધર્મ કાર્ય કયા છે? તેને વ્રતિ થઈ કોઈ કરે તો તે પાપ જ બાંધે. વ્યાપાર આદિ આરંભ છોડી ચેતરે આદિ કાર્યો કરવાનો અધિકારી થાય એ કેમ બને? એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું. એટલે જે ગ્રહ કાર્ય એટલે ગ્રહસ્થ દશામાં જે કીધા છે એને પછી મુનિ દશા આદિ ઉપરમાં કરવા નહીં. જેમ કે કોઈ સાતમી પ્રતિમામાં બ્રહ્મચર્ય પ્રતિમામાં છે, હવે તે બધું ઘરના કામો કરે તો ઈ એને યોગ્ય નથી. એનો વેશ, એનો આ, એનું બધું આ એને યોગ્ય ભાઈ તમે તમારો હવે બધું અલગ પ્રકારથી થશે. એવી જ રીતે કોઈ મુનિ મહારાજ છે તે ભક્તિમાં નાચ્યા કરે તો ઈ એને યોગ્ય નથી, ભલે કેટલી ભક્તિ ઉપજે. એકચુઅલમાં એ દશામાં એને એવી જાતની ભક્તિ ઉપજે નહીં કે ઉભા થઈને નાચી જાય. આ ભક્તિ નીચેના ગુણસ્થાનમાં ઉપજે. ચોથા પાંચમા ગુણસ્થાનમાં આ ભક્તિ, ગરબા ખેલવા વાળી ભક્તિ કયા ગુણસ્થાનમાં ઉપજે? નીચેના ગુણસ્થાનમાં વાળાને ઉપજે. ઊંચા ગુણસ્થાન વાળાને ક્યારે પણ આવી ભક્તિ ઉપજે નહીં. તે તો એની ભક્તિ છે તે એકતાને સંતારૂપને ધ્યાનરૂપ જ હોય છે. એટલે એ તો એકદમ ધીર અને ગંભીર હોય છે. એટલે મુનિઓને ક્યારે ગરબા રમતા જોઈએ? અથવા કોઈ ધીર ગંભીર વ્યક્તિ હોય એમને ક્યારે એવા પ્રકારનો હસતા જોયા અથવા નાસ્તા જોયા? આ બધું કામ આ અવસ્થામાં થાય છે. અને આ ગુણસ્થાનમાં પણ ભલે પહેલું ગુણસ્થાન હોય કે ચોથું ગુણસ્થાન હોય કે પાંચમું, આમાં પણ જેટલો જેટલો તે વ્યક્તિ ગંભીર છે એટલો એટલો આ ક્રિયાઓ એ કરે નહીં. આ ક્રિયાઓ જે છે તે હલકા સ્તરની ક્રિયાઓ છે, ભલે તે તમે ભગવાનના નામથી કરો અથવા કોઈના પણ નામથી કરો. પણ જેનો હલકો સ્તર છે એને આ કીધું છે કે તમે પેલો ડિસ્કો લગાવીને ડાન્સ કરો એના કરતા તમે આ ગરબાનો ડાન્સ કરો, તમારે સારો છે, થોડો સારો થાય. એવી રીતે અહીંયા સમજવું જોઈએ. પણ તે કોઈ ઉપાધિભૂત કામ નથી. વળી જેમ પાકાદી ઔષધિ પૌષ્ટિક તો છે, પરંતુ જો જ્વરવાન તેને ગ્રહણ કરે તો તેથી મહાદોષ ઉપજે. પાક એટલે કે અલગ અલગ પ્રકારના પાક બનાવે છે, મીઠા હોય પુલાવ અલગ અલગ. તે ઊંચો ધર્મ ઘણો ભલો છે, પરંતુ ગ્રહણ કરે તો તેથી મહાદોષ ઉપજે. ઊંચું તો સારું જ છે, મહાવ્રત ગ્રહણ કરવા તો સારા જ છે, પણ તમારે તે દશાની ઓન તમે ગ્રહણ કરો તો પછી મહાદોષ ઉત્પન્ન થાય છે. ઉદાહરણ, જેમ પોતાને અશુભ વિકાર પણ છૂટ્યો નથી અને જો નિર્વિકલ્પ દશાને અંગીકાર કરે તો ઉલટો વિકાર વધે. અંગીકાર કરે એટલે એને સમજવો કે જડવત થઈ જાય, કઈ કરે, વાંચવાનું છોડી દે, ભક્તિ કરવાનું છોડી દે, બધું કરવાનું છોડી દે, આંખ બંધ કરીને બેસ્યો, કોઈ સૂચતું શૂન્યવત થઈ જાય છે. તેથી હવે એને કોઈ કરવું નથી ને એટલે એને ટેન્શન દૂર થઈ ગઈ, થોડી કરવાની જે ટેન્શન હતી ને દૂર થઈ ગઈ, એટલે એમ લાગે સારું છે. પણ તે જડ થઈ ગયું છે એકદમ, એટલે ત્યાં અશુભ ભાવ જ હતી, ગયા નથી, અને તે નિર્વિકલ્પ દશાની માની લીધી છે એને, તો પછી જડવત એનો ઉપયોગ થઈ ગયો છે, એને ખ્યાલ આવતો નથી. અને અંદર ઘણા ભાવો ચાલ્યા કરે છે ને એમ વિચારે હું તો સાક્ષી છું, અશુભ ભાવ હવે એનો સાક્ષી છું, શુભ ભાવ હવે એનો સાક્ષી છું,
એમ કરીને પેલા ભાવો તો ચાલ્યા જ કરે છે, પરિણામોનો બંધ બરાબર થયા જ કરે છે. એમ કે હું સાક્ષીવત દર્પણવત છું, આ દર્પણ નથી ભાઈ તમારો મેલો, આ દર્પણ હંમેશા મેલો જ રહેવાનો, તમારે ક્યારે પણ આ દર્પણ શુદ્ધ થવાનો નથી. અશુભ ભાવ આવતા હોય તો પ્રયત્નપૂર્વક એને કાઢવા પડે, અને શુભ ભાવ અત્યંત શુભ ભાવ એટલે કે તત્વ વિચારના જ હોય, તત્વ વિચાર સિવાય ધ્યાનમાં બીજું કોઈ હોય નહીં. આ તત્વ વિચારમાં સહજતાથી અશુભ ભાવ જતા રહે છે. પણ સાક્ષી બનીને રહે તો સાક્ષી બનીને રહેવાનો અર્થ શું છે? કોઈ વિચાર આવે, ખોટો વિચાર આવી જાય, સારો વિચાર ન આવે, તત્વ વિચારની વાત નથી. તત્વ વિચાર તો ત્યાં સાધકને પ્રયત્નપૂર્વક કરવો, અને તે તત્વ વિચાર કરતા કરતા કોઈ ખોટો વિચાર આવે તો તે ખોટા વિચાર પ્રત્યે ઉપેક્ષા કરવી, એનું નામ અહીંયા સાક્ષી રહેવું એમ કીધું છે. બાકી એને તે વિચારને જુએ આવે છે, પછી એ જોતા જોતા છે ને એમાં મિક્સ થાય. કેમ કે જોવે એનો અર્થ એમ છે કે ગમે, વાત સમજવા અત્યંત સૂક્ષ્મ વાત છે. ધ્યાનાદિનો જે અભ્યાસ કરે ને એને આ ખ્યાલ, આ વસ્તુ ખ્યાલ આવે. કોઈ વસ્તુ આપણને ગમતી નહીં તો કેવી રીતે જોઈએ બતાવો? કોઈ વ્યક્તિ, હવે લૌકિક ઉદાહરણ, એક જવાન યુવક હોય, એક જવાન યુવતી હોય, એમને તે જોવાય ને એમ કે હું તો આને સાક્ષી ભાવથી જોઉં. હવે એવું બને તમારે ને મારે કોઈ રૂચિ નથી એમાં, રૂચિ નહીં હોય તો જોવાય જ નહીં. પેલી વાત, જેમાં રૂચિ હોય એના જ ઉપર કંઈક થોડી એકાગ્રતા અથવા કંઈક સંબંધમાં થાય છે, બાકી રૂચિને તો ઉપેક્ષા ભાવ હોય, ઉપેક્ષા ભાવ તો ત્યાં ઉપયોગ જાય. તે વિચાર તમે તમારો લાંબો ચાલે છે અથવા તે વિચાર ઉપર તમારો ઉપયોગ જાય છે, અને તે વિચારને તમે ધીમે 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 વધવા જો, એનો મતલબ તમે હવે દ્રષ્ટા નથી રહ્યા, એ વિચાર તમને ગમે છે. ભલે તમે એવો વિચાર કરો ને કે આ તો વિકાર છે, આ આમ છે, તો પણ જ્યાં સુધી તમારે એના પ્રત્યે વિષ બુદ્ધિ નથી, દોષ બુદ્ધિ નથી, અત્યંત ઉપેક્ષા બુદ્ધિ નથી, અથવા એના પ્રત્યે અત્યંત દ્વેષ બુદ્ધિ નથી વિકાર પ્રત્યે, ત્યાં સુધી તમારો તેના અંદર રાગ વર્તે છે. એટલે તમે ધીરે ધીરે એને આવવા દો છો, આવો પછી જાઓ, આવો પછી જાઓ, આવો પછી જાઓ. અશુભ ભાવમાં આવું કરવો નહીં, અશુભ ભાવમાં આમ નહીં, એને તો ત્વરાથી ઉપેક્ષિત કરવા જેવા અશુભ ભાવો હોય છે. એટલે પછી શું કરે સાધક? તરત તત્વ વિચારમાં લાગી જાય છે. તત્વ વિચારમાં લાગ્યો નહીં અથવા તો એના સ્વરૂપનું ચિંતન કરે, એના સ્વરૂપનું ચિંતન. ક્રોધ આવે તો ક્રોધના સ્વરૂપનું ચિંતન કરે, તો સ્વરૂપના ચિંતન કરવાથી એટલો ક્રોધ ભાવ છે ને કષાય ભાગ પર દૈનિક થઈ જાય છે. આ ક્રોધ શું છે, કયા કર્મનો ઉદય છે, કયા કારણથી મને જાગ્યો, આમાં કયું નિમિત્ત છે, અંતરંગ નિમિત્ત શું છે, બહિરંગ નિમિત્ત શું છે, અને કેવી પ્રકારની તીવ્રતા છે, આવા જાતનો વિચાર કરે તે ક્રોધ જતો રહે. સમાન કરો, આનું નામ તત્વ વિચાર છે. પણ તેને આમ જાળવી રાખે તો એ રાગ છે. એવા રાગના પોષણ ધ્યાન આદિમાં કરવાને જડ થઈ જશે. જેમ ભોજનાદિ વિષયોમાં આસક્ત હોય અને આરંભ ત્યાગાદી ધર્મને અંગીકાર કરે તો દોષ જ ઉત્પન્ન થશે, તથા જેમ વ્યાપારાદિ કરવાનો વિકાર તો છૂટ્યો નથી, અને જો ત્યાગના વેશરૂપ ધર્મ અંગીકાર કરે તો મહાન દોષ ઉત્પન્ન થશે, એ જ પ્રમાણે અન્ય ઠેકાણે સમજવો. એટલે કોઈ વસ્તુનો ત્યાગ કરવો તો તે વસ્તુ પ્રત્યેનો બીજા પ્રકારથી એને કરવાનો પ્રયત્ન નહીં કરવો જોઈએ. તમે આરંભ પરિગ્રહનો ત્યાગ કર્યો તો હવે કંઈ પણ જગતની કામ કરવાની ઈચ્છા નષ્ટ થઈ ગઈ હોય ત્યારે જ તમારે દીક્ષા લેવી, અથવા અહીંયા આશ્રમ આદિમાં પણ જીવો અહીંયા આશ્રમમાં આવે અને
આશ્રમમાં આવી અને પછી તમે પેલી પ્રવૃત્તિ તો ઘરની છો, સંસ્કાર કરવા ગયા છે, અહીંયા આવી ગયા, હવે અહીંયા એમને નવા નવા કામ કરવાની ઈચ્છા થાય, આ કામ કરી નાખવું, પેલું કામ કરી નાખવું, હવે આ તો છે આધ્યાત્મિક સાધના કેન્દ્ર, હવે આધ્યાત્મિક સાધના કેન્દ્રમાં આવીને તમારી વૃત્તિ નવા નવા કામ કરવાની જ થાય, એટલે આ સાધના કેન્દ્ર પછી ધીરે ધીરે શું થઈ જાય કે ઘણા બધા કાર્યોનો અથવા આરંભોનો અથવા સેવાદી કાર્યોનો એક બની જાય, ધીરે ધીરે આધ્યાત્મિક સાધના ગૌણ થઈ જાય, એટલે વધારે સામાજિક પ્રવૃત્તિ વાળા જીવો જો આધ્યાત્મિક સાધના કેન્દ્ર ઉપર આવી જાય તો તે સાધના કેન્દ્ર સામાજિક થઈ જાય, આધ્યાત્મિક રહે નહીં, એમને તો ત્યાં ઘરેથી જ એવા માનસિકતાથી બનાવીને આવું કે આપણે અહીંયા આધ્યાત્મિક સાધના કરવા માટે જઈએ એટલે ત્યાં વિશેષતાથી જેવી જેવી રીતે અંતર્મુખ થવાય, જેવી જેવી રીતે બાહ્ય પ્રવૃત્તિ ઓછી થાય ને અંતરંગ પ્રવૃત્તિ જીવી જીવી રીતે એવી જાતને માનસિકતા ટ્રેન કરીને આપણે આધ્યાત્મિક સાધના કેન્દ્ર ઉપર જવું છે, પણ પ્રવૃત્તિઓ ચાલુ કરવા માટે આપણે આધ્યાત્મિક સાધના કેન્દ્રનો આશ્રય લેવાનો નથી. હા, જેટલા પ્રમાણમાં યોગ્ય છે એટલી પ્રવૃત્તિઓ તો કોઈ વાંધો નહીં, પણ આધ્યાત્મિકતા ગૌણ થતી હોય એવી પ્રવૃત્તિઓ પ્રારંભ થાય તો પછી એના તમારા ઉદ્દેશ ઉપર ખતરો આવી જાય છે, એટલે ખ્યાલ રાખવા. કોઈકને એડમિશન આપવું એટલા પહેલે પેલા જે સંસ્થાપકોનો ખ્યાલ રાખે, પણ અહીંયા છે ને આ આવા આવા કાર્યક્રમ છે, આમાં તમને રૂચિ થશે, તમને રૂચિ થાય તો કરો, નહીં તો શું છે કે બીજું ઉપાડે વ્યક્તિમાં આમાં રૂચિ ન હોય તો બીજું કામ ઉપાડે, આ કામ ન કરે, પેલું કામ ન કરે, હવે 25 જણાને અહીંયા ઢગેલે એટલે બધી અવ્યવસ્થા થઈ જાય છે. જવાણી કે જ્ઞાન સે સૂચે લો કાલો નમસ્કાર.
શરીરના પ્રત્યેક અંગ પર ધ્યાન આપીને તેને જોવાનો પ્રયત્ન કરો. જમણા પગનો અંગૂઠો જે અંગ ઉપર ધ્યાન આપીએ તે અંગ માત્ર છે એટલો જ ભાવ કરો. મારો છે અથવા બીજાનો છે, સ્વદ્રવ્ય છે કે પરદ્રવ્ય છે એવો કોઈ વિચાર નહીં, માત્ર છે. જમણા પગનો અંગૂઠો છે, જમણા પગની ચાર આંગળીઓ છે, પગના પંજા છે, ઢેચાણથી લગાવી સુધીની પગ છે, જંઘા છે, ડાબા પગનો અંગૂઠો છે, ચાર આંગળીઓ છે, પંજા છે, ઢેચાણ સુધીનો પગ છે, બંને પગની જંઘાઓ છે, પેટ છે, કમર છે, છાતીનો ભાગ છે, જમણા હાથનો અંગૂઠો છે, ચાર આંગળીઓ છે, પંજો છે, કલાઈ એટલે કાંડો છે, કોણી સુધીનો હાથ છે, ડાબા હાથનો અંગૂઠો છે, ચાર આંગળીઓ છે, પંજો છે, પતિલી છે, કાંડો છે, કોણી સુધીનો હાથ છે, બંને હાથોની ભુજાઓ છે,
ગરદન છે. Oh.
દેહ પ્રમાણ છો. આ દેહમાં સર્વાંગમાં હું છું, દેહના પ્રત્યેક પુત્કલોની સાથે હું છું. જેટલો જેટલો શરીર તેટલો તેટલો
સુખિનઃ સર્વે સંતો નિરામયઃ સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત્ દુઃખ પાપવિ ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે.